હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસ વિગ્યાની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર અલ્પ દ્રાવ્ય કક્ષારના દ્રાવ્ય સંતુલન વિશે આપણે જોઈ ગયા હતા હવે એની અંદર જે એક ટોપિક આગળ છે એ જોઈએ આપણે કે આયની અક્ષરની દ્રાવ્યતા પર સમાન આયન અસર વિશે આપણે જોવાના છે આયની અક્ષરની દ્રાવ્યતા પર સમાન આયન અસર એટલે શું તો કે ક્ષાર કોઈ પણ ક્ષાર હશે કે કે જે ક્ષાર છૂટો પડશે તો આયનો ધરાવશે ધનઆયન અને ઋણ આયન તો એની દ્રાવ્યતા ઉપર એના જેવો જ બીજો આપણે ધન આયન અથવા તો ઋણ આયન પસાર કરીશું તો તેના ઉપર આપણને સમાન આયન અસર થતી જોવા મળશે જેથી તેને આપણે આયન ક્ષારની દ્રાવ્યતા પર સમાન આયન અસર વિશે એ અસર કહી શકીએ ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈક પાત્ર લઈએ એ પાત્રમાં ધારો કે એક ચાર છે કાલ્પનિક એમ એક્સ અને છે તો એમની વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાઈને આપણને શું મળશે એમ એ પ્લસ આયન અને એક્સ માઇનસ આયન મળશે તો હવે આપણને શું જોવા મળશે તો કે ધારો કે આપણે ઉપરથી ધારો કે એમ પ્લસ આયન ઉમેરીશું તો અહીંયા આગળ આપણને કીધું સમાન આયન એટલે આપણે શું કરવું પડશે એક સરખું આયન એની અંદર ઉમેરવો પડશે તો ધારો કે આપણે એમ પ્લસ આયન એની અંદર ઉમેરશું તો શું થતું જોવા મળશે કે લેટેલી અને સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈ ગયા કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા જે સંતુલન સ્થિતિએ હોય અને ત્યારે એની અંદર કોઈ પણ બહારથી આયન આપણે ઉમેરવામાં આવશે તો ત્યારે એ સંતુલન સંતુલનદર વિક્ષોભ ઉત્પન્ન થતો આપણને જોવા મળશે અને એ વિક્ષોભ દરમિયાન રાસાયણિક પ્રક્રિયા ફરી પાછી થશે અને થોડા સમયમાં ફરી પાછી સંતુલન સ્થિતિ સપાતી જોવા મળશે તો અહીં આગળ આપણે જોઈશું તો કે એમ પ્લસ આયન જેમ આપણે ઉમેરીશું તો તેમ પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ જશે તો અહીં આગળ પૂરોગામી દિશ પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા આગળ થતી જોવા મળશે કે શરૂઆતની અંદર આપણે જોયું કે એમએક્સ નામનો દ્રાવ્ય ક્ષાર છે એટલે આપણને જે નિપજ મળશે એ અલ્પ પ્રમાણમાં જોવા મળશે અને જો ફરી બચે અલ્પદ્રાવ્ય કારણે મોટે ભાગનો પદાર્થ જે છે એ એમનો એમ કે અવિયોજિત પદાર્થ જે છે એ એમનો એમ અહીંયા આગળ આપણને પડી રહેતો જોવા મળશે જેના કારણે જો પ્રક્રિયા થશે અને અંશતો પ્રમાણમાં એમ પ્લસ આયન અને એક્સ માઇનસ આયન આપણને છૂટા પડતા જોવા મળશે અને ઉપરથી આપણે એમ પ્લસ આયન ઉમેરશું તો શું થશે પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર આગળ વધશે એનો મતલબ અહીંયા આગળ એમ પ્લસ આયન વધશે અને પ્રતિગામી દિશાની અંદર આગળ વધશે એટલે કે આ જે આયન છે એ આયનની સાંદ્રતા આપણને ઘટતી જોવા મળશે જ્યારે પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા આગળ વધશે એટલે આપણને પ્રક્રિયા પાછો બનતો જોવા મળશે અને એના કારણે એની સાંદ્રતા આપણને વધતી જોવા મળશે તો આ પ્રક્રિયા ક્યાં સુધી ફરી પાછી થતી જોવા મળશે તો કે આયન સંતુલન થશે ત્યારે આપણને કે નું મૂલ્ય એ કોના મૂલ્ય બરાબર ક્યુ એસ મૂલ્ય બરાબર થશે ત્યાં સુધી આપણને ક્ષાર અવક્ષેપિત થતો જોવા મળશે એટલે કે એમ પ્લસ આપણે ઉમેરીશું તો આપણને ફરી પાછી પ્રક્રિયા ક્યાં સુધી થતી જોવા મળશે તો કે એસપી ઇઝ એવલ ક્યુ એસપી ના થાય ત્યાં સુધી આપણને આ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે એ જ પ્રમાણે અહીંયા આગળ આપણે જોયું કે સાંદ્રતાની અંદર વધારો થતો જોવા મળશે એ જ પ્રમાણે જો કોઈ એવો પદાર્થ લેવામાં આવે કે જેની સાંદ્રતા આપણે ઘટાડવામાં આવે તો ઉદાહરણ તરીકે લઈ ગયા કોઈ પાત્ર છે એ પાત્રની અંદર આપણે એનએસીએલ ઓગાળીશું એની અંદર આપણને શું જોવા મળશે સીએલ માઇનસ સીએલ માઇનસ બધા છૂટા પડેલા જોવા મળશે એ જ પ્રમાણે એનએ પ્લસ એનએ પ્લસ છૂટા પડેલા જોવા મળશે તો હવે આપણે એ પાત્રની અંદર બહારથી કોઈક શું ઉમેરીશું એચ સીએલ એસિડ ઉમેરીશું તો એસિડ ઉમેરતા શું થતું જોવા મળશે આપણને તો એની અંદરથી સીએલ માઇનસ આયન હશે એ કોણ મેળવશે એનએ મેળવશે જેના કારણે અહીં આગળ એમની વચ્ચે પ્રક્રિયા થઈને શું બનતું જોવા મળશે તો કે જેઓ એને પ્લસ સાથે એસીડ નાખીશું એટલે એને પ્લસ જે છે એ સીએલ માઇનસ સાથે પ્રક્રિયા કરાશે અને ફરી પાછું શું બનાવશે એને સી એલ બનાવતો જોવા મળશે જેના કારણે આ જે એનએસસીએલ છે એ એનએસસીએલનું વધારે પ્રમાણમાં ફરી પાછું પ્રક્રિયા થઈને સીએલ માઇનસ અને એને પ્લસ છૂટા પડતા જોવા મળશે અને આપણને ખ્યાલ છે કે એનએસસીએલ જે છે પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય છે તો આ દરમિયાન એનએસીએલનું જે દ્રાવણ જે છે એ કેવું લેવામાં આવશે તો સંતૃપ્ત દ્રાવણ લેવામાં આવશે સંતૃપ્ત દ્રાવણ એટલે કેવું દ્રાવણ તો કે એનએસીએલ જે છે એ એનએસિએલને ધારો કે તમે એક લિટર પાણીમાં નાખશો તો એ જ્યાં સુધી ઓગળવાનું બંધ ન થાય ત્યાં સુધી આપણે એનએસિએલ ઉમેરીશું તો એ એનએસિયલના દ્રાવણને આપણે સંતૃપ્ત એનએસિએલનું દ્રાવણ કહીશું તો એ એનએસિયલની દ્રાવણની અંદર આપણે એસિડ ઉમેરીશું તો તે દરમિયાન આપણને દ્રાવણની અંદર છૂટા પડેલા સીએલ માઇનસ અને એનએ પ્લસ છૂટા પડેલા જોવા મળશે તો એની અંદર એસિડ ઉમેરતા આપણને એનએ પ્લસ સાથે સીએલ માઇનસ પ્રક્રિયા કરશે અને ફરી પાછો એનએશિયલ બનાવતો જોવા મળશે તો જેમ જેમ અહીંયા આગળ નિપજનો જથ્થો વપરાતો જશે તેમ તેમ અહીં અહીંયા આગળ આપણને જે વધારાનો એનેશિયલ ઓગળવાનો બાકી રહેલો છે એમાંથી એ વધારે પાછો ઓગળશે અને સીએલ માઇનસ અને એનએ પ્લસ આપતો આપણને જોવા મળશે તેમ તેમ ફરી પાછો અહીં આગળ એસિડ ઉમેરતા જશું તો આપણને એને શિયલ બનતો જોવા મળશે તો આ પ્રમાણે અહીં આગળ આપણને જેમ જેમ અહીં આગળ એને પ્લસ વપરાતો જશે તેમ તેમ એની સાંદ્રતા આપણને ઘટતી જતી જોવા મળશે અને અને અહીં આગળ જે એને સેલ મળશે એ એને સેલ કેવો આપણને જોવા મળશે ખૂબ જ ઊંચી શુદ્ધતા ધરાવતો આપણને જોવા મળશે અને આ પ્રકારની અસર એટલે કે સમાન આયન અસર દ્વારા આપણને ના દ્રાવણમાં કોઈ અશુદ્ધિ હશે તે અશુદ્ધિ દૂર થતી જોવા મળશે એટલે કે પાત્રની અંદર એમને એમ રહેતી જોવા મળશે અને આપણને એનએસીએલ શુદ્ધ સ્વરૂપે આપણને પાછો જોવા મળશે તો આ પ્રકારની સમાન આયન અસરનો ઉપયોગ જે છે એ આપણે ભાર માફક પૃથ્થકરણની અંદર એનો દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ભાર માપક પૃથ્થકરણની માટે આપણને દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય ઓછું હોય તેવા આયનનું સંપૂર્ણ અવક્ષેપણ જે છે એ તેના ક્ષારને મેળવવા માટે આપણને થતું જોવા મળશે એ જ પ્રકારે આપણે એને જથ્થાત્મક પૃથ્થકરણની અંદર પણ આપણે અવક્ષેપિત કરી શકીએ જેમ કે અહીંયા આગળ સિલ્વર આયન છે જેને આપણે સિલ્વર ક્લોરાઈડ એજી સીએલ તરીકે આપણે અને Fe ફેરિક આયન છે એને ફેરિક હાઇડ્રોક્સાઇડ આયન તરીકે Fe ઓ એચ ટોઇસ તરીકે આપણે એને તથા આપણને બેરિયમને આપણે ક્યાં આગળ એજીને એજી સીએલ તરીકે ને આપણે એફી ઓએચ ટોઈસ તરીકે અને Ba ને આપણે બેરિયમ સલ્ફેટ BaSO4 ફોર તરીકે આપણે જથ્થાત્મક પૃથક્કરણની અંદર ઓક્ષેપિત કરી શકીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકાર એની અંદર આપણે આગળ જોઈએ કે સોડિયમ ફોસ્ફેટ તરીકે નિર્બળ એસિડ જેવો ક્ષાર કે જેને આપણે સોડિયમ ફોસ્ફેટ તરીકે લઈશું કે જેના પીએચના મૂલ્ય મૂલ્ય કેવું છે નીચું મી નીચા પીએચનું મૂલ્ય વધે છે આના કારણે નીચા પીએચનું મૂલ્ય જે છે એની ઋણ એની સાંદ્રતા શું કરશે પ્રોટોનેશનના કારણે આપણને ઘટતી જોવા મળશે અને પરિણામે એની ક્ષારની દ્રાવ્યતા વધતી જોવા મળશે જેમ કે અહીં આગળ એમએક્સ નામના નિર્બળ એસિડ છે કે જેને આપણે સાના તારી કાઢી સોડિયમ ફોસ્વેટ એમ એટલે કે સોડિયમ એક્સ એટલે કે ફોસ્વેટ પીઓ ફોર થ્રી માઇનસ છે અહીં આગળ એનું સંતુલન સ્થિતિએ પ્રક્રિયા કરતાં આપણને શું મળતું જોવા મળશે એમ પ્લસ અને એક્સ માઇનસ છોડો પડતો જોવા મળશે આ દરમિયાન એનો આપણે કે એસ લેવો હોય તો શું મળશે કે એસ બરાબર શું બનતો જોવા મળશે એમ પ્લસ આયનની સાંદ્રતા અને એક્સ માઇનસ આયનની સાંદ્રતા જોવા મળશે હવે આપણે શું કરીશું આ પાત્રની અંદર કોઈક એસિડ ઉમેરશું તો શું થતું જોવા મળશે ધારો કે અહીંયા આગળ એચ એક્સ ઉમેરીશું તો અહીંયા આગળ શું કરશે આ જે પાત્રમાંનો એક્સ માઇનસ છે એક્સ એક્સ ઉમેરશું તો પાત્રમાંનો એક્સ માઇનસ જે છે એ એક્સ માઇનસ આ પાત્રની ઉપરથી જે આપણે એસિડ ઉમેરીશું એમાંથી પ્રોટોન શું કરશે મેળવશે એચ પ્લસ આઈન મેળવશે અને એનું પ્રોટોનેશન થતું જોવા મળશે અને પ્રોટોનેશન થશે જેના કારણે એની પીએચની મૂલ્યની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે અહીંયા આગળ એ પ્રોટોન મેળવશે અને એચ એક્સ નામનો પદાર્થ બનાવતો જોવા મળશે જેના કારણે એની સાંદ્રતા આપણને ઘટતી જોવા મળશે એટલે કે નીપજ વપરાશે તો અહીંયા આગળ નીપજ વપરાશે એટલે ફરી પાછું અહીં આગળ પ્રક્રિયા કઈ દિશાની અંદર થશે પુરોગામી દિશાની અંદર થશે કે આપણે આગળ પણ જોઈ ગયા કે અહીંયા આગળ જેમ જેમ પદાર્થ વપરાતો જશે તેમ તેમ ફરી પાછું અહીંયા આગળ પ્રક્રિયકમાંથી નીપજની અંદર રૂપાંતર થતું જોવા મળશે અહીં આગળ એક્સ માઇનસનું પ્રોટોનેશન થશે એટલે એચ એક્સ બનતો આપણને જોવા મળશે તો આ દરમિયાન એની શાંદ્રતાની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે અને પદાર્થની દ્રાવ્યતા જે છે એટલે કે એમએક્સની જે પદાર્થની દ્રાવ્યતા છે એ આપણને વધારે વધતી જતી જોવા મળશે તો આ પરથી એની પ્રક્રિયા જો આપણે લખવી હોય આપણે એચ એક્સની સંતુલન પ્રક્રિયા આપણે કેવી રીતે લખી શકીએ અહીંયા આગળ એચ પ્લસ થશે અને એક્સ માઇનસ આપણને જોવા મળશે તો આ જે પ્રક્રિયા છે એનો આપણે આયનીકરણ અચળાંક લખવો હોય તો લખી શકીએ કે એ બરાબર શું લખાશે એચ પ્લસની સાંદ્રતા અને એક્સ માઇનસની સાંદ્રતા ભાગ્યા એચ એક્સની સાંદ્રતા હવે આપણે શું કરીશું એચને આપણે નીચે લઈ જઈશું તો કે એ અપોન એચ પ્લસની સાંદ્રતા એના બરાબર એક્સ માઇનસની સાંદ્રતા ભાગ્યા એચ એક્સની સાંદ્રતા હવે આપણે શું કરીશું અહીં આગળ બંનેને આપણે વ્યસ્ત લઈશું અને એક ઉમેરીશું તો અહીં આગળ લખીશું બંને બાજુ વ્યસ્ત લઈ એક ઉમેરતા વ્યસ્ત લેવાનું એટલે કે નીચે જશે ને એચ પ્લસ આ સાંદ્રતા ઉપર આવશે ત્યાં આગળ એચ પ્લસ અહીંયાની સાંદ્રતા ભાગ્યા કે વત્તા એક એચ પ્રમાણે અહીં આગળ એચ એક્સની સાંદ્રતા ભાગ્યા એક્સ માઇનસની સાદ્રતા વધતા એક લસાવ લઈશું તો આગળ શું જોવા મળશે આપણને એચ પ્લસ અહીંયાની સાંદ્રતા વધતા કે એ એક કે એ જ પ્રમાણે અહીં આગળ એચ એક્સની સાંદ્રતા વધતા એક્સ માઇનસની સાંદ્રતા ભાગ્યા એક્સ માઇનસની સાંદ્રતા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને શું કરીશું ફરી પાછું વ્યસ્ત લેશું બંને બાજુ વ્યસ્ત લેતા આગળ વ્યસ્ત લેશું તો શું જોવા મળશે કે એ અપોન એચની સાંદ્રતા વધતા કે એ ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે એક્સ માઇનસની સાંદ્રતા ભાગ્યા એચ એક્સની સાંદ્રતા વત્તા એક્સની સાંદ્રતા તો એના બરાબર આપણે શું લખી શકીએ એફ લખી શકીએ એફ શું છે ફેક્ટર છે કે જે કે જેનું મૂલ્ય આપણને પીએચનું મૂલ્ય જેમ ઘટશે તેમ એફનું મૂલ્ય પણ આપણને ઘટતું જોવા મળશે હવે અહીં આગળ આપણને આ સમીકરણની અંદર આપણે જોયું કે એનો કેસ આપણને કેટલો જોવા મળતો હોય એમ પ્લસ અને એક્સ માઇનસ છે હવે જો એની દ્રાવ્યતા આપણને એસ જોવા મળતી હોય કે સંતુલનને દ્રાવ્યતા સંતુલને દ્રાવ્યતા કેટલી એસ જેટલી જોવા મળતી હોય તો અહીંયા આગળ અહીં આગળ એની કેટલી જોવા મળશે એસ જેટલી જોવા મળશે અને અહીં આગળ એક્સ માઇનસ છે તથા અહીં આગળ આપણે આ સમીકરણની અંદર આપણે જોઈશું એચ નું મૂલ્ય જો વધશે તો અહીં આગળ પીએચ જે છે આપણને ઘટતી જોવા મળશે જેના કારણે આપણને આ જે સમીકરણની અંદર દ્રાવણની મોલર સંતુલન દ્રાવ્યતા જોઈશું તો એસ મોલર હોય તો આપણને એમ પ્લસ આયનની દ્રાવ્યતા પણ એસ મોલર જોવા મળશે અને એક્સ માઇનસ આયન છે એની અંદર આપણે ઉપરથી પણ ફરી પાછો આપણે એક્સ એચ એક્સ એસિડ આપણે ઉમેરીશું જેના કારણે અહીં આગળ આપણને એની દ્રાવ્યતા કેટલી જોવા મળશે એફ ઇન્ટુ એસ જેટલી આપણને જોવા મળશે એફ એટલે કે ફેક્ટર ગુણ્યા એની એસ તો છે જ એ જોવા મળશે તો આ પરથી એનો કે એસપી આપણે લખવો હોય તો લખી શકીએ તો કે એસપી બરાબર શું લખાશે કે એસ બરાબર એમ પ્લસ ઇન્ટુ એક્સ માઇનસ છે તેના બરાબર શું લખાશે s * x ની દ્રાવ્યતા કેટલી છે f * s છે આપણને શું જોવા મળશે s² * f જોવા મળશે આના બરાબર છે ksp બરાબર છે તો અહીં આગળ s² બરાબર શું લખાશે તો અહીં આગળ ઉપર લખીશું s² = f જે છેદ છેદમાં જશે એટલે ksp / f લખાશે તો तो s બરાબર શું જોવા મળશે वर्ग के sp ksp ना छेद में f આખા નો ઘાત ની અંદર 1/2 જોવા મળશે તો આ प्रकारे અહીં આગળ આપણે લખી શકીએ હવે અહીં આગળ જો આપણે f ની કિંમત આપણે સમીકરણ ની અંદર મૂકીએ તો આપણે શું જોવા મળશે તો s = ksp m નો m f છે તો અહીં આગળ આપણે જોઈ શકીએ સમીકરણની અંદર એફ બરાબર અહીં આગળ શું જોવા મળશે એફ બરાબર કે એ અપન એચ પ્લસ આયનની સાંદ્રતા પ્લસ કે એ જોવા મળશે તો આગળ એફ ક્યાં છેદમાં જોવા મળશે એટલે કે એ છેદમાં જોવા મળશે અને આ છેદનો છેદ અંશમાં જોવા મળશે તો અહીંયા આગળ આપણને શું જોવા મળશે કે એસપી ગુણ્યા કૌશની અંદર આપણે લખીશું એચ પ્લસ આઈની સાંદ્રતા વ કે એ ભાગ્યા શું જોવા મળશે કે એ જોવા મળશે આખાને આખાનો ઘાત આપણને જોવા મળશે એનો મતલબ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે એસપી શું છે તો કે દ્રાવ્યતા ગુણાકાર છે એ પણ અચળ જોવા મળશે કે એ શું છે આનીકરણ આયનીકરણ અચળાંક છે એ પણ એનું મૂલ્ય પણ વધતું જોવા અચળ જોવા મળશે તો એના પરથી અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે એચ પ્લસ આઈની શાંતતા જો વધશે તો અહીંયા આગળ એની દ્રાવ્યતા પણ આપણને વધતી જોવા મળશે અને જો અહીં આગળ એની સાંદ્રતા ઘટશે તો અહીં આગળ આપણને એ એસની દ્રાવ્યતા એટલે કે દ્રાવણની દ્રાવ્યતા જે છે એ ઘટતી જોવા મળશે જેથી આપણે કહી શકીએ કે દ્રાવ્યતા ચલે છે એચ પ્લસ એનની સાંદ્રતા અને જેમ દ્રાવ્યતા વધશે તેમ આપણને એની પીએચ જે છે એ ઘટતી જોવા મળશે જેથી અહીં આગળ આપણે પીએચ એના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આથી આપણે કહી શકીએ કે એચ પ્લસ આઈની સાંદ્રતા વધતા પીએચનું મૂલ્ય આપણને ઘટે છે તથા દ્રાવ્યતા આપણને વધતી જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક કોયડો બાકી છે એ કોયડો આપણે જોઈએ કોયડો સાત પોઈન્ટ અઠ્યાવીસની અંદર આપણને કીધું છે કે એન આઈ ઓ ની ઝીરો પોઈન્ટ દસ મોલર મોલર દ્રાવ્યતા આપણે ગણવાની છે અને આપણને NaOH ઓચ ઓએચનો એક ગુણાકાર આપણને આપેલો છે બે ગુણ્યા દસની માઇનસ પંદર ઘાત છે આગળ આપણે સૌ પ્રથમ આપણે શું કરીશું એક પાત્રની અંદર આપણને એનએ ઓએચનું દ્રાવણ આપેલું છે જેની સાંદ્રતા આપણને કેટલી જોવા મળશે 0.1 પોઈન્ટ એક મોલર જોવા મળશે સંતુલન સ્થિતિ હશે દ્રાવણની અંદર ત્યારે આપણને શું છૂટો પડતો જોવા મળશે એની અંદરથી એનએ પ્લસ અને ઓએચ માઇનસ છૂટો પડતો જોવા મળશે તો તે દરમિયાન પણ એની સાંદ્રતા કેટલી જોવા મળશે ઝીરો પોઈન્ટ એક મોલર અને ઝીરો પોઈન્ટ એક મોલર ક્યારે સંતુલને સંતુલન સ્થિતિ આપણને બંનેની બધાની સાંદ્રતા ઝીરો પોઈન્ટ એક મોલર જોવા મળશે હવે આપણે શું કરીશું એની અંદર આપણે શું ઉમેરીશું એનઆઈ ઓએચ એચ ઉમેરશું જેથી આપણને એ દ્રાવણની અંદર એનઆઈ પ્લસ ટુ અને ઓએચ માઇનસ છૂટો પડતો જોવા મળશે તો એની પ્રક્રિયા આપણે લખીશું તો શું જોવા મળશે આપણને એનઆઈ ઓએચ એચ સંતુલને પ્રક્રિયા કરતાં એનઆઈ પ્લસ ટુ છૂટો પડતો જોવા મળશે અને ઓએચ માઇનસ પણ ઓએચ માઇનસ કેટલા છે અહીંયા આગળ બે છે એટલે અહીંયા આગળ બે તો ધારો કે અહીંયા આગળ એની દ્રાવ્યતા કે સંતુલને દ્રાવ્યતા ધારો કે નિકલ હાઇડ્રોક્સાઇડની આપણને એસ મોલર જોવા મળતી હોય તો જ્યારે સંતુલન સ્થિતિ હશે ત્યારે અહીંયા આગળ નિકલની કેટલી જોવા મળશે એસ જ જોવા મળશે અને ઓએચ માઇનસની કેટલી જોવા મળશે ટુ એસ જેટલી આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે એનો કે એસપી શોધો હોય તો આપણે શોધી શકીએ પરંતુ અહીંયા આગળ તમે જોશો ઓ એચની સા દ્રાવ્ય દ્રાવ્યતા કેટલી જોવા મળશે ટુ એસ છે પરંતુ અહીંયા આગળ આપણે જોઈ શકીએ આ શાની છે એના ઓએચ તો નહીં પણ એ તો આપણે સાની અંદર ઉમેર્યો એનએ ઓએચના ઝીરો પોઈન્ટ એક મોલ દ્રાવણની અંદર ઉમેર્યો તો દ્રાવણમાં તો પહેલેથી જ આપણને ઓએચ માઇનસ જોવા મળશે તો એની દ્રાવ્યતા પણ આપણે ગણતરીની અંદર લેવી પડશે ખ્યાલ આવી ગયો જેથી આપણને કુલ ઓએચ માઇનસ કેટલા જોવા મળશે કુલ ઓએચ માઇનસ બરાબર ઝીરો એક વત્તા ટુ એસ મોલર જેટલા આપણને જોવા મળશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે અહીં આગળ આપણે શું કર્યું એનાઈ ઓએસ્ટાઈઝના ઓએચ અને એનઆઈઓએચના ઓ એચનો આપણે સરવાળો કર્યો જેથી ઝીરો પોઈન્ટ એક વત્તા ટુ એસ આપણને જોવા મળશે પણ તો અહીં આગળ આપણને એસનું મૂલ્ય જે છે કે આજે એસનું મૂલ્ય આપણને ઘણું જ નાનું હોવાને કારણે આપણે ઝીરો પોઈન્ટ એકની સાપેક્ષમાં આપણે એ દ્રાવણમાંથી આપણે એસનું મૂલ્ય આપણે અવગણી શકીએ કે અને જે છે આપણે અવગણી શકીએ તો હવે સૌ પ્રથમ આપણે એના પરથી કે એસપીનું મૂલ્ય લખીએ કે એસપી બરાબર નિખલ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું કે એસપી જોઈએ તો એનઆઈ પ્લસ ટુની સાંદ્રતા અને ઓ એચ માઇનસની સાંદ્રતા ઘાતાંકમાં કેટલા છે બે છે આગળ બે જોવા મળશે એના બરાબર નિકલની સાંદ્રતા એસ મોલર અથવા દ્રાવ્યતા એસ મોલર જોવા મળશે ઓ એચ માઇનસની દ્રાવ્યતા કેટલી છે ઝીરો પોઈન્ટ વન પ્લસ ટુ નો વર્ગ આપણને જોવા મળશે એના બરાબર એસની દ્રાવ્યતા હવે અહીં આગળ આપણે લખીશું કે ઝીરો પોઈન્ટ વન જે છે એ એસની સાપેક્ષે ખૂબ જ મોટો હોવાથી એસનું મૂલ્ય આપણે અવગણીએ જેથી આપણને શું લખે છે ઝીરો પોઈન્ટ વર્ગ લખી શકીએ બાજુમાં તમારે લખી દેવાનું ઝીરો પોઈન્ટ કૌશની અંદર ઝીરો પોઈન્ટ વન ગ્રેટર 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 ધેન એસ જેથી અહીં આગળ આપણે આ પ્રમાણે લખી શકીએ તો એના બરાબર કે એસપીનું મૂલ્ય પણ ખ્યાલ છે

એના બરાબર એસને આપણે કરતાં બનાવીએ એને છેદમાં લઈ જઈએ તો બે ગુણ્યા દસની માઇનસ પંદર ઘાત બે ગુણ્યા દસ માઇનસ પંદર ઘાત છે ભાગ્યા ઝીરો પોઈન્ટ એક છેદમાં જશે તો એને આપણે આર પ્રમાણે લખી શકીએ એક ગુણ્યા પોઈન્ટ કેટલા છે પોઈન્ટ બે પોઈન્ટ જમણી બાજુ કશે શું એટલે એક ગુણ્યા દસની માઇનસ બે ઘાત લખી શકીએ તો એસ બરાબર 10-2, ટુ માઇનસ ટુ અંશમાં જશે એટલે પ્લસ ટુ થશે તો અહીં આગળ શું જોવા મળશે બે ગુણ્યા દસની માઇનસ તેર ઘાત આપણને જોવા મળશે તો અહીં આગળ આપણને એસ બરાબર બે ગુણ્યા દસની માઇનસ ઘાત મોલ પ્રતિ લિટર આપણને જોવા મળશે તો એના બરાબર આપણે લખી શકીએ એનાઈની સાંદ્રતા અથવા દ્રાવ્યતા બરાબર એસ બરાબર બે ગુણ્યા દસની માઇનસ ઘાત મોલ પ્રતિ લિટર આપણને જોવા મળશે ખેલા ગયો વિદ્યાર્થી મિત્રો એકમ આપણે મોલ પ્રતિ લિટર અથવા તો આપણે મોલર પણ લખી શકીએ તમે જે લખ્યું તે તો આ પ્રમાણે અહીં આગળ આપણો કોઈડો કમ્પલીટ થશે તમારે હોમવર્ક બીજા કેટલાક એક્ઝામ્પલ છે એ પણ તમારે કરવાના રહેશે તો અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂર્ણ થશે આપણે અત્યાર સુધી જે તમામ કોયડા જોયા તે અલ્પદ્રાવ્યક્ષર ન જતાં આ પણ અલ્પદ્રાવ્યક્ષર છે પણ તમને અલગ રીતે પૂછાઈ શકે છે હવે તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાયના એક્ઝામ્પલ કલાક છે છ પોઈન્ટ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર અને તોતેર તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે એની અંદર તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો તમે મને પૂછી શકો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ આપણું ચેપ્ટર સાત સંતુલન પૂર્ણ થશે હવે આપણે એના પછીના વિડીયો અંદર 챕터 9 स्टार्ट करू चैप्टर नंबर 8 કે જે પુસ્તકનો પાઠ 2 છે એની અંદર આપણે જોવા મળશે थैंक यू फ्रेंड्स